ડી એજ્યુકેશનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. હું ચાંદની દેસાઈ. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 10 વિષય ગુજરાતી, કવિતા 5 દીકરી. તેના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, તેના પ્રશ્નોની સમજૂતી મેળવવી. તો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં, જો તમે મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, જેનાથી તમને મારા આ વિડીયોઝ છે તેની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. શરૂ કરીએ વિડીયો આજનું. ક્વેશ્ચન ફર્સ્ટ. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે? ઉત્તર. દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂલવ્યા છે. કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરીની સુગડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વરસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે, એટલે જ એ મીઠડી લાગે છે. કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે. લાજ મર્યાદા શરમ ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડક એટલે કે બીકમાં ઉછળતી રહી છે. એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશીષ આપ્યા, એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. આજે એ મને હાથ દે છે, અર્થાત મને સહારો દે છે. આવી વાલી દીકરીને કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. ઉત્તર. દીકરી પારકું ધન નથી, એ પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે, તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે, તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર ગુણિયલ કુટુંબ્ય વસલ. દીકરી પિયર અને સાસરિયા એમ બે કુળને ઉજાડે એવો એનો ઉછેર કરવો જોઈએ. પ્રશ્ન 3. દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. ઉત્તર. દીકરી ગઝલના પ્રત્યેક શેર દ્વારા કવિ દીકરીના વ્યક્તિત્વના વિવિધ પાસાને સુંદર રીતે વ્યક્ત કરે છે. દીકરીમાં કવિને સ્વર્ગની એક એક દેવીની ઝલક પ્રતીત થાય છે. ખડકમાંથી વર્ષોથી કોઈ શિલ્પ કોતરતું હોય એવું કવિને લાગે છે. જીવનમાં દીકરીના માન અને સ્થાન કવિએ વાત કરી છે. જેને માથે હાથ મૂકીને આશીષ આપ્યા હતા એ પિતાને દીકરી હાથ આપે છે, સહારો આપે છે. શરણાઈ સૂર સાંભળી લગ્નની ભીડમાં પિતા કવિની આંખ ભીની થઈ જાય છે. કવિએ પિતા પ્રત્યે નિર્મળ સ્નેહનું ઝરણું રેલાવતી શરમાળ સુશીલ સુઘડ ચંદનની સુગંધ તેમજ શીતળતા વરસાવતી દીકરીનું મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય
अथवा तो मारा आ वीडियो तमने पसंद आवता होय तो मारा आ वीडियो ने लाइक करजो अने जरूरथी कॉमेंट जरूरथी करजो जेनाथी मने खबर पड़े कि तमने मारा आ वीडियो उपयोगी छे के नहीं। अने मारा आवाज वीडियोस माटे जो तमे मने कॉमेंट करता रहेशो तो मने जरूर अने वधारे पर वधारे एम लागशे कि हूँ आवा वीडियोस अपलोड करी शकूँ। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।